हेलो विद्यार्थी मित्रों, यूनिट टू टू मोचो एमा आपने एक्टिविटी सेवन नो क्वेश्चन नंबर आपने आज 23 जो आनो छे। तो चलो जो 23 क्वेश्चन पूछे तो के व्हाट थ्री नेम्स ऑफ द फॉलोइंग, तो के छे के દરેક ના ત્રણ નામ લખો। હવે તમને છે ને આપી દીધો છે કે તમારે આના રીતે ત્રણ નામ લખવાના છે। તો ચાલો જુઓ, પહેલું શું આપ્યું છે, વેજીટેબલ્સ, બરાબર। વેજીટેબલ્સ એટલે શાકભાજી, તો તમારે શાકભાજીના ત્રણ નામ લખવાના છે। તો જુઓ અહીંયા લખેલા છે, પહેલું વેજીટેબલ્સ છે, વેજીટેબલ્સ એટલે શાકભાજી, તમારે એની સામે તમને ત્રણ લાઈન આપેલી છે, બરાબર। તો તમારે એની સામે લખી નાખવાનું પોટેટો, પોટેટો એટલે બટાટા, પછી ઓનિયન, ઓનિયન એટલે ડુંગળી, અને કેબેજ એટલે કોબીજ, બરાબર। આ ત્રણ નામ વેજીટેબલ્સ ના છે। ત્યાર પછી બીજું શું આપ્યું છે, જુઓ તો ફ્રૂટ્સ, બરાબર, ફ્રૂટ્સ એટલે કે ફળ, બરાબર। ફળોના તમારે ત્રણ નામ લખવાના છે, આ તો ઈઝી જ છે, તમને આવડે જ, બરાબર। તો બીજું ફ્રૂટ્સ આપ્યું છે એટલે આપણે ત્રણ ફળના નામ લખીએ, મેંગો, મેંગો એટલે કેરી, ગ્વાવા, ગ્વાવા એટલે જામફળ, અને ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। ત્યાર પછી ત્રીજું શું છે, વાર્મ ક્લોથિસ, વાર્મ ક્લોથિસ એટલે તો કે ગરમ કપડાં, બરાબર। આપણે શિયાળામાં આપણે ગરમ કપડાંનો ઉપયોગ કરીએ છીએ, તો વાર્મ ક્લોથિસના ત્રણ નામ લખવાના છે ત્રીજામાં, તો કે સ્વેટર। ત્યાર પછી એની બાજુમાં બીજું સ્કાર્ફ, ત્યાર પછી ત્રીજું ગ્લોવ્સ, ગ્લોવ્સ એટલે મોજા। ત્યાર પછી ચોથું શું છે, તો કે ફેસ્ટિવલ્સ, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, તો તમારે તહેવારોના કોઈ પણ ત્રણ નામ લખવાના છે। તો પહેલું ને શું લખ્યું છે, તો કે દિવાળી, બરાબર, પછી નવરાત્રી, અને ત્યાર પછી પતિ। ત્યાર પછી પાંચમું શું છે, તો કે સીઝન્સ, સીઝન્સ એટલે ઋતુઓ, તો ઋતુઓના ત્રણ નામ લખવાના છે, ઋતુ ત્રણ જ હોય, બરાબર, એટલે આપણે ત્રણે ત્રણ નામ લખી નાખવાના। સમર, સમર એટલે ઉનાળો, વિન્ટર, વિન્ટર એટલે શિયાળો, મોનસૂન, મોનસૂન એટલે ચોમાસુ। ત્યાર પછી છઠ્ઠું શું આપ્યું છે, કે થિંગ્સ યુઝ્ડ ટુ એટ સ્કૂલ, શું કહે છે કે તમે સ્કૂલમાં ઉપયોગ કરો એની વસ્તુના નામ લખવાના છે। હવે આપણે સ્કૂલમાં ઉપયોગ કરતા હોય એની વસ્તુ અહીંયા મેં લખી છે, જુઓ પહેલું શું લખ્યું છે, પેન, બરાબર, તો આપણે પેનનો ઉપયોગ કરીએ જ છીએ લખવા માટે, પેન્સિલ, તો પેન્સિલનો ઉપયોગ આપણે કરીએ જ છીએ લખીએ, બરાબર, પેન્સિલથી। ત્યાર પછી ઇરેઝર, તો ઇરેઝરનો ઉપયોગ આપણે કરીએ જ છીએ, તમે બધા સ્કૂલે આવો છો, બધાની પાસે પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ આવું બધું હોય જ છે, એટલે આપણને અહીંયા ત્રણ નામ લખવાના કીધા છે, એટલે મેં આ રીતે લખ્યું છે, પેન, પેન્સિલ ને ઇરેઝર, તમારે યાદ રીતે લખવાનું। ત્યાર પછી સાતમું શું છે, વિહિકલ્સ, વિહિકલ્સ એટલે વાહન, તો વાહનના કોઈ પણ ત્રણ નામ લખવાના છે, બાઇક, કાર અને બસ। ત્યાર પછી આઠમું શું છે, બર્ડ, બર્ડ એટલે પક્ષીઓ, બરાબર, પક્ષીઓના નામ લખવાના છે। તો જો મેં પેલું શું લખ્યું છે, સ્પેરો, સ્પેરો એટલે ચોકડી, ત્યાર પછી પેરો, પેરો એટલે પોપટ, અને પીકો, પીકો એટલે મોર। તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 23। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24 જુઓ, શું છે કે ફાઇન્ડ એક્શન વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, શું કહે છે કે કૌંસમાં તમને જે શબ્દો આપેલા છે, જે સ્પેલિંગ આપેલા છે, એમાંથી તમારે જે એક્શન વર્ડ છે એ તમારે શોધીને લખવાના છે। એક્શન વર્ડ એટલે કે જે પણ ક્રિયા દર્શાવે છે, બરાબર, આપણે કોઈ પણ ક્રિયા તરીકે લખી શકીએ, બરાબર, એને આપણે અહીંયા લખવાના છે ક્વેશ્ચન નંબર 24 માં। તો જુઓ બ્રેકેટ માંથી મેં છે ને એક્શન વર્ડ ગોતીને અહીંયા લખ્યા છે, આપણને આઠ એક્શન વર્ડની જગ્યા આપેલી છે, બરાબર, એટલે આપણે આઠ એક્શન વર્ડ ગોતી અને બ્રેકેટ માંથી લખવાના છે। તો જુઓ પહેલું શું છે, રન, બરાબર, રન એટલે તો કે દોડવું, તો દોડવાની એક ક્રિયા થઈ કહેવાય, એટલે એ એક્શન વર્ડમાં આવશે, રન। ત્યાર પછી બાજુમાં બીજું શું છે, રિટર્ન, બરાબર, રિટર્ન એટલે તો કે પાછું જવું, તો એ પણ એક એક્શન વર્ડ છે, પાછા જવાની ક્રિયા। ત્યાર પછી ગો, તો ગો એટલે જવું, તો જવાની એ પણ એક પ્રકારની ક્રિયા થઈ। ત્યાર પછી સ્વિમ, તો સ્વિમ એટલે તરવું, તો તરવાની પણ એક પ્રકારની ક્રિયા થઈ કહેવાય। ત્યાર પછી કમ, કમ એટલે આવવું, તો આવવાની પણ એક પ્રકારની ક્રિયા છે કે આપણે આવ્યા। ત્યાર પછી રીડ, તો રીડ એટલે વાંચવું, તો વાંચવાની પણ એક પ્રકારની ક્રિયા થઈ। ત્યાર પછી કેચ, બરોબર, એ પણ એક પ્રકારનું કેચ કહ્યું આપણે, બરોબર, પકડવું આપણે, કેચ એટલે પકડવું, તો પકડવાની ક્રિયા થઈ। ત્યાર પછી થ્રો, બરોબર, થ્રો એટલે ફેંકવું, તો ફેંકવાની પણ એક પ્રકારની ક્રિયા થઈ।
છે બરોબર બે રેટલ શું થાય તો કે નાશપતિ અત્યારે આ એક છે પછી બીજું શું છે તો કે લીચી હવે લીચી છે એ શું છે તો કે એક જાતનું મધુર માવાવાળું ચીની ફળ છે આ આ લીચી છે ને એ એક ચીની ફળ કહેવાય જે તમે કદાચ જોયું હશે અમુક કે અમુક એને જ જોયું હોય તો તમારે જો જોવું હોય ને તો તમારી પાસે મોબાઈલ હોય જ બરોબર નેટ માં જરા સર્ચ કરી લેજો લીચી કેવું હોય એટલે તમને આઈડિયા આવી જાય ત્યાર પછી ત્રીજું શું છે ચેરી બરાબર તો ચેરી વસ્તુની આ રીતે બનેલું છે ચેરી તમે બધાએ જોયો જ છે તમને ભાવતી જ રહેશે ત્યાર પછી ચોથું શું છે તો કે એપ્રિકોટ બરાબર તો ઈ એપ્રિકોટ એટલે શું થાય તમને આમ અલગ લાગે છે કે એપ્રિકોટ શું હોય છે પણ હમણાં તમને એનું ગુજરાતી કહેશે ને તમે એમ કહો ઓહો હા